ધોરણ દસ વિષય ગુજરાતી ગદ્ય ચાર ભૂલી ગયા પછી લેખક રઘુવીર ચૌધરી સાહિત્ય પ્રકાર એકાંકી અને ત્રીજો પુરુષ સંદર્ભ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે હવે ભાગ એકમાં આપણે એકાંકીનો સારાંશ જોયો પણ હવે આપણે આ એકાંકીનું રહસ્ય શું છે એ આપણે જોઈએ તો ભૂલી ગયા પછી એકાંકીમાં મનીષા અને નરેન ના સંબંધ વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવવાની ઘટના છે આ ત્રણ બાબત છે સંબંધ વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવવાની ઘટના મનીષા અને નરેન વચ્ચે પ્રેમ સંબંધ છે એ આ સંબંધ આવ્યો મુખ્ય પાત્ર બે મનીષા અને નરેન છે આ વચ્ચે પ્રેમ સંબંધ છે પણ તેના પિતા દીકરી મનીષાની ક્ષમતા જાણતા ન હોવાથી મનીષા અને નરેનના લગ્નની વિરુદ્ધ ગયા કેમ વિરુદ્ધ ગયા તો નાની ઘરોથી પણ ડરતી મનીષા ઘરોડીને જો પકડી લાવે તો તેના લગ્ન ની હા પાડી દો કેમ કે મનીષા આમ તો નાજુક અને નમણી હતી સુકુમાર પણ હતી પણ એ ઘરોડીથી ડરતી હતી એવી ખબર હતી એના કારણે વિરાટભાઈ એટલે કે મનીષાના પિતાએ કહ્યું કે જો મનીષા એક ગરોડી પકડીને જો મને બતાવે તો હું એ આ લગ્નની હા પાડી દઉં એમ કહીને પિતાએ લગ્નની વાત ટાળી દીધી એ પછી તેઓ આ વાત ભૂલી ગયા શીર્ષક આવ્યું આ વાત ભૂલી ગયા પણ એને કારણે બંને વચ્ચેનો વચ્ચેના પ્રેમમાં વિચ્છેદ સર્જાયો પિતાના ના કહેવાથી બંને પ્રેમ જળવાઈ રહ્યો પણ એકબીજાને મળતા નહોતા એ એક પછી એક ઘટનાઓ બનતી જાય છે એમાં મહત્વની ઘટના કઈ બની તો આબુ પર પર્વતારોહણ ની મનીષા પોતાના સૌ મિત્રો સાથે પર્વતારોહણ કરવા ગઈ એ દરમિયાન મનીષાએ એક સુરતી કુટુંબને રીછના હુમલામાંથી બહાદુરીપૂર્વક ઉગાય આ જોઈ સૌ અવાક બની બની ગયા હવે જે ડરે છે એ પોતે રીછથી રીછનો જે સામનો કરે છે અને સુરતી કુટુંબ ને બચાવે છે એ જોઈને બધાને નવાઈ લાગી આ સમયે બનેલી ઘટના તથા બંનેના અંતરમાં વહેતા પ્રેમ પ્રવાહને રજૂ કરતા સંવાદોની ગૂંથણીના કારણે આ રહસ્ય જાણવા માટે તમારે પાઠ વાંચવો પડશે અકારણ વિચ્છેદ થયેલ સંબંધ ફરી બંધાવવાની દિશા આપે છે એટલે કે જે મનીષાએ રીછ રીછના હુમલામાંથી સુરતી પરિવારને બચાવ્યું અને એ બાબત જ્યારે છાપામાં છપાય છે અને એ વિરાટ બાબુ જ્યારે વાંચે છે એટલે એ પોતે પણ કે છે કે ના હવે મારી દીકરી ડરપો નથી હું ખોટો ઠર્યો મારી દીકરી તો સાચી છે એટલે ફરીથી પ્રેમ સંબંધ બંધાવાની દિશા આપે છે મનીષાના પિતાને આ વાતની જાણ થતા પિતા ગર્વ અનુભવે છે ગર્વ કેવો કે બસ સ્ટોપ ઉપર જ પોતાની દીકરીને ઉચકીને બૂમો પાડીને કહે છે કે એક ડરપોક વ્યક્તિ નિર્ભય પણ બની શકે છે અને બસ બસ સ્ટોપ ઉપર જે પેસેન્જરો છે એને ઓડિયન્સ બનાવી અને બૂમો પાડી પાડીને બોલે છે અને બંનેના લગ્ન કરાવી દેવાની અને પછી અંતે વિરાટ બાબુ એ મનીષા અને નરેન ના લગ્ન કરાવી દેવાની સંમતિ આપે છે અને આશીર્વાદ આપતા કહે છે કે તમારો પ્રેમ શૌર્ય ધ્વજ હંમેશા ફરકતો રહે એવા આશીર્વાદ આપે છે તો આ એકાંકીનું રહસ્ય કે નરેનને મનીષા વચ્ચેનો સંબંધ પ્રેમ સંબંધ રચાયો હતો પિતાને જાણ થતા એનો વિચ્છેદ થયો વિચ્છેદ થવાનું કારણ એ જ કે મનીષા ઘરોડીથી ડરે છે નરેન એ પોતે ફોરેસ્ટ ખાતાનો ઓફિસર છે અને જંગલમાં રહેવાનું થાય તો એ ડરે કેમ કે વિરાટ બાબુની પત્ની એટલે કે મનીષાના મમ્મી એ પોતે એ જ્યારે જંગલમાં વિરાટ બાબુ સાથે ગયેલા ત્યારે વાઘની છલાંગ જોઈ અને તેમના હૃદયના ધબકારા અટકી ગયેલા એના કારણે થઈ એ પોતાની સાથે પોતે જે વિધુરનું જીવન જીવતા હતા એ પોતાને જો ફરીથી નરેનને આ અનુભવ ન થઈ શકે એટલા માટે એમને લગ્નની ના પાડી હતી અને એના કારણે વિચ્છેદ થયો